હલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક આજના આ લેક્ચરની અંદર આપણે વસ્તી વધારો તથા જન્મ દર અને આ બંનેને કંટ્રોલ કરવા માટેની કેટલીક પદ્ધતિઓ વિશે અભ્યાસ કરીશું હવે સૌપ્રથમ આપણે જોઈએ વસ્તી વિસ્ફોટ એટલે હવે વસ્તી વિસ્ફોટની જગ્યાએ આપણે સામાન્ય ટર્મ એક વસ્તી વધારો એ વાપરીએ છીએ હવે અત્યારે ખબર છે કે આજે પૃથ્વી છે અથવા તો આપણે ઇન્ડિયાની વાત કરીએ તો એની વસ્તીમાં પણ દર વર્ષે સતતને સતત વધારો થતો રહ્યો છે અને આ વસ્તી વધારો છે એ ફાયદાકારક છે કે નુકસાનકારક એ આપણે યુરોપના કેટલાક વિકસિત દેશો જેમ કે સ્પેન અને ઇટલી છે આની અંદર જોઈ શકીએ છીએ સ્પેન અને ઇટલી જેવા વિકસિત દેશો છે ત્યાં વસ્તી છે એ થોડીક ભારતની કમ્પેરમાં ઓછી છે અને એના લીધે આ દેશો છે એમનો વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે બાબતો ટૂંકમાં જો દેશમાં વસ્તી ઓછી હશે તો દરેક વ્યક્તિઓની જરૂરિયાત છે એ પૂરી થશે અને દરેક વ્યક્તિ એ બધી જ સગવડનો ભાગ લઈ શકે છે હવે જો વસ્તી ખૂબ જ વધારે છે તો આનામાં શું થાય છે કે દરેકે દરેક સ્ત્રોત જે છે એ બધા જ મર્યાદિત છે તો આ ઝડપી વસ્તી વધારાના કારણે આ સ્ત્રોત દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય તો એ પ્રાપ્ત થવાની જે કેપેસિટી છે અને આમાં ઘટાડો થતો જાય છે અને તેના લીધે દેશમાં ગરીબી ઉપરાંત કુપોષણતા એટલે કે એના શરીર છે અને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો ના પડે તે પરિણામે તેની શારીરિક અથવા તો જે માનસિક વિકાસની પ્રક્રિયા છે એની અંદર પણ ખામીઓ સર્જાય દેશનો ઓછો વિકાસ અસાક્ષરતા આવી બધી સમસ્યાઓ છે એ દેશની અંદર વધતી જાય છે પણ આની સરખામણીમાં જો દેશમાં વસ્તી ઓછી હોય તો દેશનો સૌથી સારી રીતે વિકાસ થઈ શકે છે હવે આપણે વસ્તી વિસ્ફોટમાં પહેલાં કેટલાક આંકડાઓ પર નજર નાખીએ તો આપણે પહેલાં વર્લ્ડ વાઈડ વાત કરીએ છીએ જેમ કે આપણે જો પહેલાં ઓગણીસસોની વાત કરીએ તો ઓગણીસોની આજુબાજુ આખી દુનિયા છે એની વસ્તી લગભગ બે બિલિયન જેટલી હતી અને બે હજારમાં આ દુનિયાની વસ્તી છે એ બે બિલિયનમાંથી વધીને સુધી છ બિલિયન જેટલી થઈ ગઈ છે એટલે આ સો વર્ષોની અંદર ટૂંકમાં વસ્તી વિસ્ફોટ જે છે એ બે બિલિયનથી વધી અને છ બિલિયન સુધી પહોંચી ગયો છે અને બે હજાર અગિયારમાં જ્યારે દુનિયાની વસ્તીનો એક સર્વે કરવામાં આવ્યો તો આપણને સાત પોઈન્ટ બે બિલિયનનો આંકડો મળ્યો છે તો આવી રીતે આ બે હજારથી બે હજાર અગિયાર અગિયાર વર્ષના સમયગાળામાં જ વસ્તી છે એનામાં લગભગ એક પોઈન્ટ બે મિલિયન જેટલો વધારો થયો છે એનો મતલબ કે આ વસ્તી જે છે એનામાં સતત અને સતત વધારો થતો રહે છે અને જેના પરિણામે ઔદ્યોગિકરણ અને શહેરીકરણ જે જ એ પણ વધતું જાય છે અને તેના પરિણામે જે નૈસર્ગિક સ્ત્રોતો છે જેમ કે જમીન હવા પાણી આ બધા ઉપર દબાણ વધતું જાય છે કારણ કે આ બધા જ સ્ત્રોતો જમીન હવા પાણી વગેરે મર્યાદિત છે પરંતુ તેનો ઉપયોગ કરનાર જે સજીવો છે મનુષ્યો જે છે એનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે અને અત્યારના આંકડાની નજર કરીએ તો તે ખૂબ જ ઝડપી આ આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે જેમ કે હવે આપણે વર્લ્ડ પોપ્યુલેશનની વાત કરીએ વિશ્વની વસ્તીની તો ઓગણીસો પચાસમાં એ લગભગ બે પોઈન્ટ પાંચ બિલિયનની આજુબાજુ અને બે હજાર વીસથી ત્રીસની વચ્ચે આ આંકડો સાત પોઈન્ટ આઠ બિલિયન અને ભવિષ્યમાં એકવીસોની આજુબાજુ આ આંકડો દસ પોઈન્ટ નવ બિલિયન સુધી પહોંચવાની શક્યતાઓ છે કારણ કે આ જે વસ્તી વધારો છે એ સતત ચાલતી પ્રક્રિયા છે તો એના પરિણામે આ દરેકે દરેક સજીવો છે અત્યારે આપણે પર્ટિક્યુલર મનુષ્યોની વાત કરીએ છીએ તો એમની સંખ્યા એ લગભગ ત્રણ ગણીથી માંડી અને છ ગણી વધવાની શક્યતાઓ રહેલી છે હવે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં પણ દર વર્ષે જે છે એ વસ્તી વધતી જાય છે જેમ કે અહીંયા બે હજારથી બે હજાર આઠથી બે હજાર અઢાર સુધીના આંકડાઓ આપ્યા છે અને આ આંકડા પ્રમાણે લગભગ સુધી જે બે હજાર આઠ છે એનામાં વસ્તી જે છે એ છત્રીસ કરોડની આજુબાજુ હતી અને આ વસ્તી છે એ ભારતમાં વધી વધી અને બે હજાર અઢાર સુધીમાં છેતાળીસ કરોડ સુધી પહોંચી ગઈ છે અને અત્યારે લગભગ ઇન્ડિયા જે છે એ ચીન પછી વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને ભારતની કુલ વસ્તી છે એ વિશ્વની કુલ વસ્તીના લગભગ સોળ પોઈન્ટ પોઈન્ટ એટી સેવન જેટલો પાર્ટ જે છે એ ધરાવે છે અને આ આટલી બધી વસ્તી જે છે ઓલમોસ્ટ સત્તર ટકા જેટલી વસ્તી એ વિશ્વના કુલ બે પોઈન્ટ ચાર ટકા જેટલા ભાગમાં જ છે તો અહીંયા શું થાય છે કે વસ્તી છે એ સતત વધતી જાય છે પણ એની સામે જે સ્ત્રોતો છે એ બધા સ્ત્રોતો અત્યારે ધીમે ધીમે જોઈએ તો બધા ઓછા થતા જાય છે કારણ કે તેનો ઉપયોગ કરનાર સજીવો જે એ ધીમે ધીમે વધતા જાય છે તો અત્યારે ઘણા બધા ઉર્જાના પણ એવા સ્ત્રોતો છે કે જે નાશ થવાના આરે છે અથવા તો પૂજા થવાના આરે છે તો આ વસ્તી વૃદ્ધિ છે એના માટે જવાબદાર કારણો કયા કયા છે તો મુખ્યત્વે આના માટે જવાબદાર કારણોની વાત કરીએ તો એક છે વધતો જન્મ દર એટલે કે જન્મ દર જન્મદર નવા સજીવ અથવા તો નવો બાળકનો જે જન્મ થવાનું પ્રમાણ છે એ ધીમે ધીમે વધતું જાય છે કારણ કે આ વધતો જન્મદર ત્યારબાદ ઘટતો મૃત્યુદર હવે અહીંયા જન્મદર છે એ કન્ટિન્યુઅસ વધે છે પણ એની સરખામણીમાં જે મૃત્યુદર છે એનામાં પણ જોઈએ તેટલો ઘટાડો નથી થતો બરાબર અહીંયા મૃત્યુદરનું પ્રમાણ છે એ ઓછું છે પહેલાંના સમયમાં શું હતું કે ઘણા બધા રોગો છે એ રોગોની સારવાર નહોતી અથવા તો માણસો છે એટલા શિક્ષિત નહોતા તો એના પરિણામે તેમને સ્વાસ્થ્ય સંબંધિત કંઈ પણ માહિતી નથી તો દર વર્ષે પહેલાંના સમયમાં ઘણા બધા લોકો છે એ અલગ અલગ પ્રકારની બીમારીઓથી મૃત્યુ પામતા હતા અથવા તો જે પ્રસૂદીની પ્રક્રિયા છે જે આપણે ચેપ્ટર નંબર ત્રણમાં જોઈ છે એ પ્રક્રિયા દરમિયાન જે વ્યવસ્થિત કાળજી રાખવી જોઈએ એ કાળજી પણ પહેલાંના સમયમાં રાખવામાં નહોતી આવતી તો એના લીધે જન્મદર છે એ પણ થોડોક ઓછો હતો પણ અત્યારના સમયમાં જે વૈજ્ઞાનિક અભિવૃદ્ધિ અથવા તો જે વૈજ્ઞાનિક ડબે સારવારો થાય છે એ પ્રમાણે જે જન્મદર છે એ સતત વધતો જાય છે અને એની કમ્પેરમાં મૃત્યુદર છે એ ઘટતો જાય છે તો આવી રીતે આ વધતો જન્મદર અને ઘટતો મૃત્યુદર છે એ વસ્તી વૃદ્ધિ માટે જરૂરી મુખ્ય પરિબળો છે હવે અહીંયા માતૃ મૃત્યુ દર એટલે કે ગર્ભવતી માતા જે છે એ દર સો માતાએ કેટલી માતાઓનું મૃત્યુ થાય છે એને આપણે કહીશું માતૃ મૃત્યુદર એમ એમ આર મેટરનલ મોર્ટિલિટી રેટ અને બાળ મૃત્યુ દર એટલે કે ઇન્ફન્ટ મોર્ટિલિટી રેટ આઈ એમ આર તો નવા જન્મેલા બાળકો જે છે એનામાંથી કેટલાનું મૃત્યુ થાય છે અને આપણે કહીશું બાળ મૃત્યુ દર તો અત્યારના સમયમાં ઘણી બધી સ્વાસ્થ્ય સગવડો છે એની સાથે આજે માતૃ દર અને બાળ મૃત્યુ દર છે એનો પ્રમાણ પણ ધીમે ધીમે ઓછો થતો ગયો છે તો આના કારણે આ ભારત અથવા તો વિશ્વની વસ્તી જે છે એ ધીમે ધીમે વધતી જાય છે તો મુખ્યત્વે વસ્તી વૃદ્ધિ માટે જવાબદાર પરિબળોમાં વધતો જન્મદર ઘટતો મૃત્યુદર અને આ મૃત્યુદરની અંદર આપણે માતૃ મૃત્યુદર અને બાળ મૃત્યુદર બંનેનો સમાવેશ કરીશું અને આ ઉપરાંત સ્વાસ્થ્ય સગવડોમાં જે વધારો થાય છે અને એની સાથે સાથે જે સારી જીવન પરિસ્થિતિ ઉદ્ભવે છે એ પણ વસ્તી વધારા પર આધારિત એક અસર છે તો વી આ બધી જો વસ્તી વૃદ્ધિ સતત થતી રહે તો આપણી જે પાયાની જરૂરિયાત જેમ કે ખોરાક રહેઠાણ કપડાની અછત વગેરે જોવા મળે છે કારણ કે અહીંયા બધા જે સ્ત્રોતો છે ખોરાક રહેઠાણ કપડા આ બધા એ મર્યાદિત સ્ત્રોતો છે પરંતુ તેને ઉપયોગ કરનારા જે મનુષ્યો છે એમની સંખ્યા દર વર્ષે વધતી જાય છે હવે અત્યારના સમયમાં આ વસ્તી વધારો છે અને કંટ્રોલ કરવા માટે સૌથી પહેલાં એક સૂત્ર તમે સાંભળ્યું હશે અમે બે અમારા બે મતલબ કે માતા પિતા જે છે એ બે સંતાનો સુધી જ ફેમિલી પ્લાનિંગ કરે છે અને એનામાં પણ અત્યારના સમયની વાત કરીએ તો હાલના ધોરણે જે શિક્ષિત કપલ છે એજ્યુકેટેડ લોકો એ એક બાળક જે છે ત્યાં સુધી જ ફેમિલી પ્લાનિંગ કરે છે તો તેના લીધે વસ્તી વધારો છે એ ધીમે ધીમે કંટ્રોલમાં આવશે અને જો કુટુંબમાં બાળકોની સંખ્યા ઓછી હોય તો આ દરેક બાળક જે છે એને પૂરતું ધ્યાન મળી રહે અને એને જે પણ સુવિધાઓ જે જોઈએ તેના શારીરિક અને માનસિક વિકાસ માટે તે બધું જરૂરિયાતો પણ એને પૂરી પાડી શકાય છે તો ભારત સરકાર પણ વસ્તી વધારાને નિયંત્રિત કરવા માટે ઘણા બધા કાર્યક્રમો યોજે છે અને આ કાર્યક્રમોમાં મુખ્યત્વે જે ઓડિયો છે જેમ કે રેડિયો ટીવી આ બધા માધ્યમોનો ઉપયોગ કરી અને વસ્તી વધારાને નિયંત્રિત કરવા માટેના ઉપાયો હાથ ધરાય છે આનામાં ઘણી સરકારી ભંડોળની સંસ્થાઓ જેમ કે ભારતીય કુટુંબ નિયોજન સંઘ કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપવા માટે ઘણા બધા રૂપિયાનો ખર્ચ પણ કરે છે અને એના લીધે ઘણા બધા લોકો છે એનામાં વસ્તી વધારો શું છે કયા કારણોથી થાય છે અને જો વસ્તી વધારો થાય છે તો શું નુકસાન થાય છે આ બધા કોન્સેપ્ટ વિશે સમજૂતી આપવામાં આવે છે અને આ પ્રમાણે આ કાર્યક્રમો જ એની અંદર કુટુંબ નિયોજનની જે વિવિધ પદ્ધતિઓ જ એ વિવિધ પદ્ધતિઓ આ કુટુંબ નિયોજન કાર્યક્રમ દ્વારા એની માહિતી આપવામાં આવે છે અને આ કુટુંબ નિયોજનની અલગ અલગ પદ્ધતિઓમાં મુખ્યત્વે આઈયુડીનો ઉપયોગ આના પછી ટ્યુબેકટોમી વસ્કેટોમી આવૃધન પદ્ધતિઓનો ઉપયોગ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે અને ઘણા બધા કપલ્સ જે છે એ ઘણી બધી ગર્ભ નિરોધકોનો સહારો લેતા હોય છે જેના પરિણામે સંવનન દરમિયાન ફલનની ક્રિયા ન થઈ શકે કારણ કે જો ફલનની ક્રિયા થશે તો ગર્ભનું નિર્માણ થશે તો તે એવી ઘણી બધી ગર્ભ નિરોધક વસ્તુઓ અથવા તો પદ્ધતિઓનો ઉપયોગ કરે છે જેના લીધે સજીવ છે એનામાં ગર્ભધારણ અથવા તો ફલનની જે પ્રક્રિયા છે એ ફલનની પ્રક્રિયા જ ન થાય તો હવે ગર્ભ નિરોધક મતલબ કે જે ગર્ભની પ્રક્રિયા જે બનવાની છે અથવા તો જે ગર્ભ બનવાનું છે એ માટે જે ફલનની પ્રક્રિયા છે એને જ નિષેધ કરે એટલે કે ફલનની પ્રક્રિયા થવા જ ન દે અને આપણે કહીશું ગર્ભ નિરોધક તો હવે આ ગર્ભ નિરોધકો છે એ કેવા હોવા જોઈએ એમની લાક્ષણિકતા શું છે તો સૌથી પહેલાં જે પણ આ ગર્ભ નિરોધકોનો ઉપયોગ કરે છે તેના હિતોનું રક્ષણ કરવા વાળું હોવું જોઈએ એટલે કે તેને આ ગર્ભ નિરોધકના ઉપયોગથી કંઈ પણ નુકસાન ન થવું જોઈએ સરળતાથી પ્રાપ્ય હોવું જોઈએ અસરકારક હોવું જોઈએ જો એ ગર્ભનિરોધક વાપરે છે પણ એ બિનઅસરકારક છે એ વાપરે છે છતાં પણ પલનની ક્રિયા થાય છે તો એનો કંઈ યુઝ કરવાનો મતલબ નથી રહેતો તો જે પણ ગર્ભનિરોધક છે એ હંમેશા અસરકારક હોવું જોઈએ અને લગભગ સુધી તે કોઈ આડઅસર ધરાવતું ન હોવું જોઈએ અને જો આડઅસર છે તો તેની આડઅસર ઓછામાં ઓછી હોવી જોઈએ ત્યારબાદ જે વ્યક્તિ આ ગર્ભ નિરોધકોનો ઉપયોગ કરે છે તો આ ગર્ભનિરોધકો એ જે તે ઉપયોગ કરનારની જે કામેચ્છા ઉત્તેજના અથવા તો જે સંવર્થન છે એનામાં પાછું અવરોધરૂપ પણ ન હોવું જોઈએ એટલે કે આ મુખ્ય જે પ્રક્રિયાઓ છે એનામાં ગર્ભનિરોધક બાધારૂપ ન હોવો જોઈએ તો આ જે લાક્ષણિકતાઓ ધરાવતું ગર્ભનિરોધક છે તેને આપણે એક આદર્શ ગર્ભ નિરોધક કહીએ છીએ હવે આ ગર્ભ નિરોધ માટે ઘણી બધી પદ્ધતિઓ છે જેમાંથી એક છે કુદરતી પદ્ધતિ અને બીજી છે મુખ્યત્વે ભૌતિક પદ્ધતિઓ હવે કુદરતી પદ્ધતિઓ એટલે કે એવી પદ્ધતિઓ કે જેના તમે કોઈ પણ બહારથી જે છે એ કોઈ ગર્ભ નિરોધકનો ઉપયોગ નથી કરતા પરંતુ ફલનની પ્રક્રિયા છે એ કુદરતી રીતે જ ના થાય તો એનામાં આમાં મુખ્યત્વે શું થાય છે કે આ પદ્ધતિઓ છે એમાં કુદરતી રીતે જ આંડકોષ અથવા શુક્રકોષ છે એ ભેગા જ નથી થતા બરાબર તો આવી રીતે આમાંથી પહેલી પદ્ધતિ કે જે શુક્રકોષ અને આંડકોષનું જોડાણ થવા જ નથી દેતી એ છે એક સામયિક સંયમ એટલે કે જે સંવર્ણનની પ્રક્રિયા છે એ તમારા કંટ્રોલમાં હોવી જોઈએ તો જે નિયતકાલીન સંયમ છે એ આના માટે ખૂબ જ જરૂરી છે તો હવે આ પદ્ધતિમાં મુખ્યત્વે શું થાય છે કે જે કપલ છે એમને જે ઋતુચક્રના મુખ્યત્વે દસથી સત્તર દિવસ છે એ દરમિયાન સંવર્ણનની પ્રક્રિયા ન કરવી જોઈએ હવે આ દસથી સત્તર દિવસ સુધી જ પર્ટિક્યુલર શું કામ ન કરવી જોઈએ કારણ કે આ દસથી સત્તર દિવસ સુધી જે છે એ જે અંડપાતની પ્રક્રિયા થાય છે જે આપણે લાસ્ટ ચેપ્ટરમાં ઋતુચક્રની ક્રિયા વખતે ભણ્યા હતા કે અંડપિંડમાંથી જે અંડકોષ મુક્ત થાય છે એ લગભગ ઋતુચક્રના ચૌદમાં દિવસની આસપાસ થતો હોય છે તો આવી રીતે આ દસથી સત્તર દિવસ દરમિયાન જો સંવર્ણનની પ્રક્રિયા નહીં થાય તો જે શુક્રકોષો અને અંડકોષો છે એ અંડવાહિનીમાં ભેગા નહીં થઈ શકે અને જો તે ભેગા જ નહીં થઈ શકે તો ફલનની કોઈ શક્યતા નથી રહેતી એટલે જો આ દસથી સત્તર દિવસ દરમિયાન સંવર્ણન ન થાય તો ગર્ભ છે એ ધારણ કરવાની શક્યતાઓ બહુ જ ઘટી જાય છે તો આ એક કુદરતી પદ્ધતિ છે ત્યારબાદ બીજું છે બાહ્યસ્ખલન અથવા તો સંવર્ણન અંતરાલ કે જેને હટાવી લેવું અથવા તો સમાગમ અટકાવવું એ નામથી પણ ઓળખવામાં આવે છે હવે આ બાહ્યસ્ખલન અથવા સંવર્ણન અંતરાલમાં શું થાય છે કે આનામાં જ્યારે સંવર્ણનની પ્રક્રિયા ચાલતી હોય તો એમાંથી વીર્યસ્ખલનની પ્રક્રિયા તો હવે વીર્યસ્ખલન એટલે શું છે તો નર જ્યારે પોતાના શિષ્ણ દ્વારા જે નર પ્રશ્ન તંત્રમાં વીર્ય ઉત્પન્ન થયું છે એ વીર્ય યોનિમાર્ગમાં ઠાલવે એ પ્રક્રિયાને કહેવાશે વીર્ય તો આ વીર્ય પ્રક્રિયા થાય આનાથી પહેલાં જ નર છે એ પોતાના શિષ્ણને યોનિમાર્ગમાંથી બહાર કાઢે છે અને એના પરિણામે સ્ખલનની પ્રક્રિયા છે એ માદાના શરીરની બહાર થાય છે તો આના લીધે માદાના શરીરમાં અથવા તો જે માદાનો યોનિમાર્ગ છે એની અંદર વીર્ય પ્રવેશી નથી શકતું અને જો આ વીર્ય જ નહીં પ્રવેશે તો શુક્રકોષો પણ નહીં પ્રવેશી શકે કારણ કે આપણને ખબર છે કે આ વીર્ય છે એની અંદર જ કરોડોની સંખ્યામાં શુક્રકોષો રહેલા હોય છે તો આવી રીતે જો બાહ્ય સ્ખલનની પ્રક્રિયા થાય તો પણ ફલનની શક્યતાઓ છે એ નથી રહેતી ત્યારબાદ ત્રીજી કુદરતી પદ્ધતિ છે દુગ્ધ દુગ્ધસ્રાવ એમિનારિયા જેને બીજા શબ્દોમાં ઋતુસ્રાવની ગેરહાજરી કહેવામાં આવે છે હવે આ પદ્ધતિમાં મુખ્યત્વે શું થાય છે કે જ્યારે પ્રસવની ક્રિયા થઈ જાય ત્યારે દુગ્ધ દુગ્ધસ્રાવ જે છે એ તીવ્ર હોય છે તો આ જ્યાં સુધી દૂધસ્રાવણની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે અંડપાતની પ્રક્રિયા નથી થતી અને જો અંડપાતની પ્રક્રિયા જ નથી થતી તો ઋતુચક્ર પણ નહીં થાય એટલે હવે અંડપાતની પ્રક્રિયા નથી થતી એનો મતલબ કે આ માદા છે એની અંદર અંડકોશ મુક્ત નથી થતું તો જો અંડકોશ જ નથી તો પલનની ક્રિયા નહીં થઈ શકે મુખ્યત્વે હવે આ જે પદ્ધતિ છે એ માતા જ્યાં સુધી બાળકને સ્તનપાન કરાવે ત્યાં સુધી પલનની શક્યતાઓ ઓછી હોય છે અને આનો આપણે મુખ્ય કાર્યક્ષમ પીરિયડ જોઈએ તો એ લગભગ સુધી છ મહિના જેટલો હોય છે તો આ બધી જે કુદરતી પદ્ધતિઓ છે આ બધી પદ્ધતિઓમાં કોઈ દવા કે સાધનનો ઉપયોગ નથી થતો આના પરિણામે આ જે પદ્ધતિઓ છે એની આડઅસર છે એ નહીંવત હોય છે અથવા તો બિલકુલ હોતી જ નથી કારણ કે આ કુદરતી રીતે બધી થતી પદ્ધતિઓ છે હવે આપણે કૃત્રિમ પદ્ધતિઓ જોઈએ તો કૃત્રિમ પદ્ધતિની અંદર આપણે મુખ્યત્વે જોશું અવરોધન પદ્ધતિ અને આ અવરોધનમાં ભૌતિક તેમજ રાસાયણિક પદ્ધતિઓ ત્યારબાદ આંતર ગર્ભાશય ઉપાયો જેને ટૂંકમાં આઈયુડીએસ કરવામાં આવે છે ઇન્ટ્રા યુટ્રાઇન ડિવાઇસીસ ત્યારબાદ છે અંતઃસ્ત્રાવી પદ્ધતિઓ ત્યારબાદ છે વંદીકરણ હવે આ દરેક વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિટેલમાં અભ્યાસ કરીશું આ તમારો આજનો હોમવર્ક